Good morning. Good morning. Amba, amba. Amba, amba. Nasta. Garam, garam, mamra. જરાક મીઠું ઓછું લાગે. બસ પાછળ થી ન લાગ્યું. રાતે 4 વાગે ઉઠીને હું પાછો અંદર ગયો સુવા. ઠંડક થઈ ગઈ, પણ આ સોફા છે ને આમ કડક છે બેસવામાં. આપડે પાછળ નું ઓલો તકિયા કરાવ્યા ને એ સોફ્ટ કરાવ્યા, એટલે આમ સૂતો ને આમ સૂતો. 4 વાગ્યા ને પછી મેં કીધું હવે અંદર જવું જોશે. પછી અંદર ગયો સુવા. થોડીક વાર પછી પાછી વહી ગઈ અંદર. અહીંયા શું એમ નથી ફાવતું. આવું છે, નાસ્તો કરી લઈ હવે. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. સવારના આજે 4 નાસ્તામાં ગરમ ગરમ મમરા અને કાચી કેરી છે. આમ તો બીજું બધું ફરસાણ હોય જ, પણ કાચી કેરી મમરા સાથે પર્ટિક્યુલર, અથવા પાપડી કાઠિયા કે એની સાથે કાચી કેરીમાં ધાણા જીરું મરચું મીઠું નાખેલી, અમને ખાવાની બહુ મજા આવે સવાર નાસ્તામાં. અત્યારે નીચે કાર પાર્કિંગમાં આવ્યો હતો. કેટલા દિવસથી ખાલી બોટલોની ઘણો બધો સામાન હતો, કચરો, એ અત્યારે ઉપાડતો હતો. અને ડસ્ટબિનમાં નાખી દે એટલે સાફસૂફ થાય. ગાડી સર્વિસમાંથી આવી બધી વસ્તુઓ ઠેકાણે મૂકવાની બાકી હવે મૂકી. એક ટી શર્ટ નીકળું કારમાંથી. આવું છે, ગાડીમાં તો ટી શર્ટ નીકળું બ્લેક. ઓકે, તાંજળીઓ થાય છે. તાંજળીઓ તાંજળીઓ ફોલો છો? સાંભળી લેજો, હું કે મેં જ મેસેજ મોકલો હતો ગ્રુપ. આજે હું જૂનું પિક્ચર જોતો હતો તો હજી જોવા આવ્યા હતા ને ત્યાં લગ્ન ચાલુ થઈ ગયા. રિયા કે કેવું કટ્ટું કટ, મેં કીધું આપણા બ્લોગની જેમ છે એકદમ કટ્ટું કટ, નગર ખોટે ખોટા ખોટા બ્લોગ બનાવતા હોય લોકો. બીજાના તું બ્લોગ જો ને રિયા, એટલા ધતિંગ એટલા નાટક, ખોટે ખોટા ખોટે ખોટા સ્ટોરી જ બનાવતા હોય ને. હા, કટ ટુ કટ લોકો આપણને કમેન્ટ કરીને કહે છે ને, એકદમ રિયાલિટી લાગે છે એટલે જોવે છે. એક્ચ્યુઅલમાં એટલે
હવે ભૂખ લાગી છે મેડમ, કેટલા વાગ્યા? કયું શાક બને છે? અને આમાં કેટલા દિવસથી એક બેન ની કમેન્ટ આવે છે કે ઓલી ઉપમા બનાવ્યો તો એની રેસીપી બતાવો. કેટલા વાગ્યા? કેરી તો પૂરી ને ભાઈ, હું લઈ આવું તો એમ કે આ નથી હારી ને ઓલું નથી હારું એટલે લઈ આવું. પછી કોઈ મારો વિરોધ ન કરે તો હું લેતો આવીશ. ઓકે, સરસ. પછી હજી એક એવી કમેન્ટ હતી કે તમે આટલા જાણકાર છો વ્લોગિંગ બાબતે અને બધી બાબતે કંઈક વિડીયોઝ કરતા હો છો, તો તમે કેમ માઇક નથી લગાવતા? એકચ્યુઅલમાં જેમ આગળ વાત કરી કે અમે તો આ રિયાલિટી જે છે એ શૂટ કરતા હોય છે, કંઈ એક કોન્સેપ્ટ અમે બધા ભેગા થઈને નથી કરતા કે આજે આ ટોપિક ઉપર અમારો વ્લોગ બનાવવો છે, એ મારો ભાઈ આવ્યો ને મારા જીજાજી આવ્યો ને મારો સાળો આવ્યો ને એવું કાંઈ અમે બનાવતા નથી કે એની 10 મિનિટ કાઢીને ગમે અમે વ્લોગ બનાવી નાખી. ત્યારે શું છે કે એક ચૂલમાં પર્ટિક્યુલર અમે કેમ ઇટ એન્ડ ડ્રાઈવ ઉપર પર્ટિક્યુલર એક જગ્યા બતાવતા હોય, ત્યાં જતા હોય, તો ત્યારે પરફેક્ટ વિડીયો બનાવવા માટે અમે માઇક માં રેકોર્ડ કરીને વ્યવસ્થિત એ ટાઈમે શૂટ કરતા હોય અને 1-2 કલાક અમે લેતા હોય. આ તો નેચરલ જે અમારી રૂટીન લાઈફ છે એ અમે કવર કરતા હોય, તો એવું નથી આખો દિવસ માઇક લગાવીને હું ફોનમાં ફરતો હોય. જ્યારે જે મન થાય અત્યારે જેમ અમે પિક્ચર જોતો હતો અને મન થયું ને વાત નીકળી તો અમે રેકોર્ડ કરી લીધું, તો એના માટે એવું તો ના થઈ શકે કે હું પેલા માઇક લઈ આવું પછી એટેચ કરીને પછી આ શૂટ કરું. જે ચાલતું હોય એ કોમન આવતું હોય, એટલે ટ્રાય કરી કે તમને સરખી રીતે વોઇસ સંભળાય એવું અમે ટ્રાય કરતા હોય કે નજીકથી બને એટલું કેપ્ચર કરી. હું સમજી શકું છું કે અત્યારે રિયા દૂર બેઠી છે તો એનો વોઇસ અત્યારે આમાં ઓછો આવ્યો, પણ હું નજીકથી શૂટ કરું છું તો પ્રોપર આવતો હોય. આજે મેં કમેન્ટના અમુક સ્ક્રીનશોટ લીધેલા છે, એ નામ સહિત આપણે કમેન્ટ બી હમણાં વાંચશું. થોડોક નાહી ધોઈને રેડી થઈ જાઉં, જમી લઉં, પછી આજે આપણે એ કરીએ. મિક્સ વેજીટેબલ શાક બની ગયું છે. હા, બાજુમાં જો કેવું લાગ્યું? સરસ લાગે છે સાહેબ. થોડુંક જ કાઢજો મારા માજે. સારું છે ને? બહુ આવી લાગશે. હા વાહ, ચાખી હાલો આપણે. હવે કેરીમાં તેલ નાખ્યું હતું. ઓકે, રોટલી, છાશ, પાપડ, દ્વાર બંધ કર્યા બારીના, ઠંડક કરી હોઈ ગઈ. આ દુકાન આખી તમે ત્યાં ભરી મૂકી છે, હવે ખાલી કરો ને યા.
થોડીક વાર બેસ જો ખાઈને. આ માણસ ને જરાય શરમ આવે છે? જોવો તમે કેટલા વાગ્યા છે અત્યારે? રાત ના 8. 8 કઈ નઈ, બપોર ના 3:30 જેવું થયું હોય છે. અને આમ જો આઈસ્ક્રીમ, આટલી બધી ગરમી થઈ છે કે આઈસ્ક્રીમ ખાવો પડ્યો? એસી વયો ગયો છે અમારો. પાણી પીવા ગયો, ઠંડુ પાણી નથી, બરફ મેં કીધું બોટલ માં નાખ્યું, બરફ નથી. આઈસ્ક્રીમ નીકળો તો એ તો ખાવ. કેટલી તકલીફ છે કા તમને જીવનમાં? લગન પેલા આટલી જતી કે હવે જ છે? લગન પછી જ થઈ ને, પેલા તો કોઈ તકલીફ દેખાતી જ નથી જીવન. તારે ખાવાનું છે, બીજી ચમચી લઈને આવ્યો છે. હા, આમ તો તને ચોકલેટ જ ભાવે ને, તું આ નહીં ખા. ના હાલશે આ હવે આજ. પીવા માંડો, પીવાનો છે અમારો આઈસ્ક્રીમ, પીવાનો જોઈએ. ઓ ચલો પી લઈ. હમ આજે બેને આપણા તમારો ને મારો રૂમ સામે સાઈડ છે ને, આમ ઢળતો સુરત, ટૂંકમાં ગરમી એવી લાગે ને બારીમાં, રૂમ આખો તપી જાય છે. તમારે આ બાજુ થી બારી છે ને, એટલે આ બાજુ તમારે બારી, આ બાજુ બાલ્કની. આજે છે ને રૂમ ખુલ્લો રાખ્યો, તમારો રૂમ નહીં, તમે ખુલ્લો રાખ્યો એટલે ઠંડો ઘો થઈ જાય તમારે. બહાર આખી રાત ખુલ્લી રાખજો, શાંતિ થી સૂઈ જાઓ. આજે તો હું સુઈ ગયો હતો, જાગડો જેવું હતો ને, ગરમી એવી ચડી ગઈ હતી ને, એટલે અત્યારે અંદર હોલમાં આવીને સૂતો. હવે છે બોલે ઘરે કોઈ દી ગયા વર્ષે કેટલી ગરમી પડી હતી, પણ કોઈ દી આપણે એસી ચાલુ નહોતું કર્યું. મેં બહાર દીકરી અંદર આવે ને, કેટલો ઠંડો પવન આવે અને આખો દી ઠંડક જ હોય. નવેરાન બેણી ખુલ્લું હોય બા, ઈ અંદર ની સાઈડ હતું આપણે, અને નીચે હતું એટલે ટા ઢક જ લઈએ. પાછા ઉપર ખાઈ જાય એ મજા ને, કુડા પાયા હોય એટલે ઘાસ લઈએ, ભીની ભીની હોય. હવે અમે લોકો જાય છે મૂવી જોવા, પિક્ચર માં ક્યારે? અત્યારે જમીન, અત્યારે અત્યારે જમીન હોય આવીને જમશ, જમશું આવે. આજે બહાર ખાઈ લેતા નહીં, ઘરે બનાવી. ના ના, હવે તો હું ડોરણ રેડી છે, ઈડલી મૂકવાની છે, ચટણી તો કરી નાખશે. એમાં હું હવે જરાક ખાશું. હાલો રેડી થઈ જાય હવે. અમે આવ્યા છીએ રિલાયન્સ મોલ મૂવી જોવા માટે. મને લાગી હતી થોડીક ભૂખ એટલે મેં એક પ્લેટ પાણીપુરી ખાધી. આનંદે મારે નથી ખાવી, મારે ચા પીવી છે એટલે એ ઉપર ચા પીવા ગયા છે. અને હવે હું જાઉં છું ઉપર મૂવી જોવા. હું ઉપર આવીને ચા પાણી પી લીધી મેં, અને રિયા મેડમ નીચે પાણીપુરી ખાવા માટે ઉભા રહી ગયા. હવે પાણીપુરી ખાઈને ઉપર આવે છે, પછી અમે અંદર મૂવીમાં જઈશું. ખાઈ લીધી, બહુ તીખું લાગી ગયું, પાણી ગયું ભેગા. મેં કીધું છોલી મસ્ત લીંબુ મસાલો નાખીને બનાવી ગયું, બહુ તીખું બનાવી દીધી, તો ભડકા થઈ ગયા મોટી મારી માંડું કરતો. જમીન ઉભા છે, પિક્ચર નું કીએ જઈ, બપોર વાળું પિક્ચર અત્યારે ચાલુ કર્યું.
બાકી લાગો જમવામાં. ચાલો ઇડલી નો પ્રોગ્રામ છે, ઇડલી ચટણી. હવે ખાટા ઢોકળા બને છે. ઓલમોસ્ટ એક કોટા પૂરો થઈ ગયો છે, બીજો કોટા ચાલુ થયો. ઇડલી પછી ઢોકળા. હમણાં આવીને મને કેતા હતા કે આમાં મને એસિડિટી થઈ ગઈ, આઈસ્ક્રીમ ક્યાં ગયો, રોજ આમાં પડ્યો હોય છે. અમે એ જ વિચારતા કે આમાં રોજ આઈસ્ક્રીમ ખાલી ક્યાં થાય છે. હજુ દરેક સમય હતો ખાતો, એ બાનો હતો. કોને ખાઈ? ઈ તો ક્યાં, ઈ તો વેનીલા જ ખાતા ને, એના આડું કપ એટલે તું અલગ લઈ આવી દે. કાજુ દ્રાક્ષ સમય નથી ખાધું, એને જ ખાધું હોય. નથી ખાતો, ઈ ના પાડે મેં એસિડિટી હોય ને તો જ ખાવ, નથી ખાતી. અચ્છા અચ્છા અચ્છા. અને ઓલો નેચરલ નું બોક્સ પડ્યું હતું આઈસ્ક્રીમ નું, ઈ ક્યાં મને ખબર. કોણ તમે ખાવ છો? મેં કાલે ખાધો છે કપ નાનો. હાલો તો ઈ નેચરલ નો તો એમને ઓલો કાજુ બાપુજી બધા આઈસ્ક્રીમ પૂરા કર્યા છે. આ વખતે ઊંધું થઈ ગયું છે ટૂંકમાં. તમે સાચા છો બા, આ વખતે સાચા છો તમે. આટલા બધા ગાયા થઈ ગયા છો. પવન જો સરસ આવે છો અત્યારે. The next morning. Good morning. Good morning. Ambamba. Ambamba. Hello, char. Acha, char nasto pati gyo. Ha, nito nito. Okay. Didi, tamari char gadu ke bahar che? આજે છે ને અમુક કમેન્ટ વાંચીને તમને હું જણાવું છું બા, અને સ્ક્રીનશોટ મેં પાડી લીધા છે, ફટાફટ બોલી દે એટલે જાજી વાર ના લાગે. એક મિત્તલબેન જોશી છે જેની કમેન્ટ છે, વાહ ભાઈ હું મિત્તલ સોની અમદાવાદ. પહેલાં તો આપને હેપી એનિવર્સરી બોથ ઓફ યુ એન્ડ ગોડ બ્લેસ યુ વિથ બોથ ઓફ યુ. ભાઈ મને આપનું ફેમિલી બહુ ગમે છે, બા ને મારા અંબા અંબા. બા બહુ જ બ્યુટીફુલ છે, બાપુજી પણ બહુ જ રમૂજી છે, રિયા ભાભી અને દીદી પણ બહુ સરસ છે. લુક વિશે, લુક વાઇઝ નેચર વાઇઝ, મારે એકવાર ભાઈ આપના ઘરે આવવું છે અને બધાને મળવું છે. ભાઈ હું કોઈ દિવસ રાજકોટ નથી આવી તો આપના ઘરે આવવું છે. ભાઈ હું પણ જોશીની દીકરી છું અને સોનીમાં લવ મેરેજ કર્યા છે. રિયા ભાભી નહીં પણ મારા બેન છે. આપના ભાઈ ભાભી પણ બહુ સરસ છે, હું આપના વ્લોગ જોઉં છું, બહુ ખુશ થાઉં છું. ભાઈ મારી કમેન્ટ વાંચજો અને મારું નામ લેજો, અને આપ સૌને મારા અંબા અંબા, એકવાર જરૂર મળીશ ભાઈ. અંબા અંબા, થેન્ક યુ સો મચ આપના આ પ્રેમ બદલ, અને ખૂબ ખૂબ આભાર. તમને મળવું છે એવું એમનું કહેવાનું થાય છે. હા, રાજકોટ આવજો, ચોક્કસ મળીશું. પછી બીજી કમેન્ટ છે પારુલ પટેલ. આનંદભાઈ મારું નામ વિડીયોમાં લેજો, હું તમારા વિડીયો રોજ જોઉં છું. પ્લીઝ 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 મારું નામ લેજો તમારા વિડીયોમાં, પ્લીઝ. થેન્ક યુ, થેન્ક યુ. મારું નામ પારુલ પટેલ, નવસારી મારું, નવસારી મારું છૂટમાં.
નવસારીમાં છું, તમે ખોડિયાર હોટલમાં જમવા ગયા હતા, હું પણ તે જ ત્યાં જ રહેવું છું, ને પ્લીઝ મારું નામ વિડીયોમાં લેજો. થેન્ક યુ, થેન્ક યુ. અમને ખબર હોત તો અમે ત્યારે કે તમને. પછી છે ફાતેમા લક્ષ્મીધર, બાને અંબા અંબા કહેજો, અમારું પણ નામ બોલજો કમેન્ટમાં. થેન્ક યુ ફાતેમા. પછી છે રશ્મિકા ગોકાણી, આનંદભાઈ હવે માઇક્રોવેવ ઓવન લઈ લ્યો એટલે ગમે ત્યારે ગરમ કરી લેવાય, બધી વસ્તુ ગરમ થઈ જાય. બાને જય શ્રી કૃષ્ણ કહેજો. હેપી એનિવર્સરી. થેન્ક યુ. માઇક્રોવેવ ની વાત એવી છે કે લઈ તો શકીએ, અહીંયા તો હવે મોટા ઘરમાં ટૂંકમાં જગ્યા ફેસિલિટીઝ પણ છે, પણ અમારા બેન ના પાડે છે કે ભાઈ એની અંદર જે કિરણો હોય એ બહુ નુકસાનકારક હોય, એ જે ગરમ કરવાનું હોય એટલે થઈ શકે ત્યાં સુધી બને તો એવું બધું ટાળો, એટલે નથી લેતા અમે, બાકી કાંઈ મોટી વસ્તુ નથી. આટલું સરસ ઘર બનાવ્યું તો લોટ દળવાની ઘંટી લાવી દો, એમાં બી અમારે ઘણાનું સહમત નથી. બાકી ઘંટી કાંઈ લેવી કાંઈ મોટી વાત નથી, અને હું તો કેટલા આવા વિડીયો સેવા કરતો હોઉં છું, માર્કેટિંગ બી કરતો હોઉં છું મેન્યુફેક્ચરિંગ યુનિટ્સના, ને એના મારા તો બહુ સારા ટર્મ્સ હોય છે. હમણાં ફોન કરું તો અહીંયા આવી જાય ઘંટી, પણ એ ઘરે બધા સહમત હોય એ બધી વસ્તુથી તો થઈ શકે. પછી માલવિક મહેતા, આ ભાઈની રેગ્યુલર કમેન્ટ હોય છે, સરસ લોગ હતો આજનો, બાને અંબા અંબા ફ્રોમ વડોદરા. વડોદરાના છે આ ભાઈ. ગોડ બ્લેસ યુ ઓલ, લવ યુ ઓલ સાતા ફેમિલી. અમારું વડોદરા વાળાનું પણ શક્ય હોય તો નામ લઈ લો ક્યારેક બ્લોગમાં. મલુકભાઈ ખૂબ ખૂબ આભાર, મને ખ્યાલ જ છે તમારી રેગ્યુલર કમેન્ટ્સ આવતી હોય છે, ખૂબ ખૂબ આભાર. પછી છે ઉપમાની રેસીપી આપો દીપાલીબેન, સેજલબેને આવી કમેન્ટ કરી છે. પછી કિન્નરી પટેલ, તમારું ફેમિલી બહુ ફાઇન છે, હું તમારા બ્લોગ્સ જર્મનીથી જોઉં છું. જર્મનીથી એક બેન તમારા વિડીયોઝ જોવે છે એમ કહે છે, બહુ જ ફાઇન હોય છે, અમારી કમેન્ટ બી રીડ કરજો. થેન્ક યુ કિન્નરી બેન, થેન્ક યુ. લો આ અમુક જવાબ મને અત્યારે લાગ્યું હતું, સ્ક્રીનશોટ અમુક લીધા હતા ત્યારે એના મેં રિપ્લાયસ અત્યારે આપી દીધા છે. અત્યારે વાગે છે સવારના 10 અને નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અમે, કામથી બહાર જાય છે, અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.